चलो बार मित्रों आगर पाना नंबर 44 काढ़ो। चलो पहला तारीख लखी दो 8/2 आ तारीख अने बीजो महीनो। चलो एमां शुं आप्युं छे मूळाक्षर बोलो अने लखो। तो आ कयो मूळाक्षर छे? श। श षटकोणनो श। श षटकोणनो श। चलो षटकोणने केटली बाजुओ होय? 7। केटली बाजु होय? 7। चलो आपणे गणीए बराबर। 1 2 3 4 5 6 7 केटली बाजुओ छे? 7 बाजुओ छे बराबर। आ शुं छे? षटकोण। श षटकोणનો શ। તો ચાલો હવે આપણે અહીંયા તબકા જોડીશું। શ ષટકોણનો શ શ ષટકોણનો શ। બાળકો અહીંયા તમારે કેટલી વાર ગૂંથવાનું છે? 10 વાર। તો ચાલો હવે તે નીચે ખાનામાં તબકા જોડીશું। શ षटकोणनो श। श षटकोणनो श। श षटकोणनो श। षटकोणने केटली बाजु होय? 7। केटली बाजु होय? 7। श षटकोणनो श। श षटकोणनो श। છ ષટકોણનો શ। છ ષટકોણનો શ। છ ષટકોણનો શ। છ ષટકોણનો શ। છ ષટકોણનો શ બરાબર। હવે આપણે નીચે ખાનામાં લખીશું સારા અક્ષર। શ ષટકોણનો શ। શ ષટકોણનો શ। શ ષટકોણનો શ। શ ષટકોણનો શ। બધા સારા અક્ષરે લખજો હો। શ ષટકોણનો શ। છ ષટકોણનો શ। કેટલી બાજુ હોય? 7। કેટલી બાજુ હોય? 7 બરાબર ને। છ ષટકોણનો શ। 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 ચાલો હવે આપણે નીચે શું આપ્યું છે? શ ઓળખી ગોર કરો। અહીંયા જો સુભાષ, તેની પર ગોર કર્યું છે ને સ ઉપર। હવે આપણે અહીંયા જોઈએ ષટ પ ડ, અહીંયા સ ઉપર ગોર કરો। દુ ર ભા શ, અહીંયા શ ઉપર ગોર કરો। વિ શ ય, અહીંયા શ ઉપર ગોર કરો। ચાલો સામેનું પેજ તમારું ગૃહ કાર્ય છે ષટપદ, તો અહીંયા તમારે શમાં રંગ પૂરવાનો છે, તબકા જોડવાના છે, ખાનામાં સારા અક્ષરે લખવાનું છે અને શ ઓળખીને ગોર કરવાનું છે અને અહીંયા તારીખ લખવાની છે બરાબર। તારીખ લખવાનું ના ભૂલતા।